श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत है। जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय विज्ञान ऊर्जाना स्त्रोत पाठ नंबर 14 ए पाठनो आपणे अभ्यास करीश। मित्रों, आ अगाऊ आपणे 4 पाठनो अभ्यास करी गया छे। आजे नवो पाठ अने नवो टॉपिक शुरू करवा जई रह्या छे। मित्रों, पाठनुं नाम छे ऊर्जाना स्त्रोतो। अहींया तमने खबर होवी जोईए कि ऊर्जा एटले शुं, ऊर्जा कोने कहेवाय। तो अत्यार सुधी तमे जे माहिती मेळवेली छे कि ऊर्जा एक शक्ति छे, ऊर्जाना विविध स्वरूपो छे, ऊर्जानो नाश थतो नथी, ऊर्जानो स्वरूप बदलाय छे, एक स्वरूपमांथी बीजा स्वरूपमां रूपांतर थाय छे, आवी बधी बेजिक वातो आपणे करी गया छे। ऊर्जाना विविध स्वरूपो, एक स्वरूपमांथी बीजा स्वरूपमां परिवर्तन थाय, आ बधी वातने तमे सारी रीते समजी शको छो। ऊर्जाना कोईपण स्त्रोत एटले ऊर्जा क्यांथी आवे छे, ते કોઈપણ પ્રકારનો સ્ત્રોત અને એને કાર્ય કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ ઊર્જાને, તે ઊર્જા વપરાઈ જાય છે, એનું સ્વરૂપ બદલાઈ જાય છે, આપણે એ ઊર્જાને ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી। દાખલો આપું તમને કે કોઈ એક પ્લેટ અથવા ડીશ ઊંચાઈથી આપણે પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઊર્જા જે છે, પ્લેટે સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરેલી છે, એ જ પ્લેટની સ્થિતિ ઊર્જા જમીન સાથે અથડાય છે એટલે અવાજ ઉત્પન્ન કરે છે, એટલે આપણે કહી શકીએ કે ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થાય છે। સ્થિતિ ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થાય છે ક્યારે, કે પ્લેટને જમીન ઉપર આપણે છૂટી મૂકી દઈએ અથવા પડવા દઈએ તો પ્લેટમાં રહેલી સ્થિતિ ઊર્જા જે છે, એ પ્લેટમાં રહેલી સ્થિતિ ઊર્જાનું રૂપાંતર આપણે ધ્વનિ ઊર્જામાં, જે અવાજ સંભળાય છે એ અવાજ એટલે કે ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થાય છે। આ ઉદાહરણ નંબર 1। બીજું ઉદાહરણ તમને આપું તો કે મીણબત્તી આપણે સળગાવીએ છીએ અને એ મીણબત્તી સળગાવીએ છીએ એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે, સાથે સાથે પ્રકાશ આપે છે અને ઉષ્મા પણ આપે છે। પ્રકાશ અને ઉષ્મા, મીણ સળગાવેલી મીણબત્તીની બાજુમાં તમે હાથ રાખો તો તમને ઉષ્મા પ્રાપ્ત થાય છે, ઉષ્માનો તમને અનુભવ થાય છે, એટલે કે એ ઉષ્મા ઊર્જા છે। સાથે સાથે પ્રકાશ આપે છે, અજવાળું પણ થાય છે। તો આ રાસાયણિક ઊર્જાનું પ્રકાશ ઊર્જા અને બીજી કઈ ઊર્જા કહેવાશે મિત્રો? મીણબત્તીને સળગાવીએ છીએ તો પ્રકાશ ઊર્જા અને ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે। ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઊર્જા જે છે એ ઊર્જા તો અચળ જ રહે છે, ઊર્જા બદલાતી નથી। રાસાયણિક ઊર્જા જે છે એટલી ને એટલી જ ઊર્જા, પ્રકાશ ઊર્જા અને જે આપણે ઉષ્મા ઊર્જાની વાત કરી એમાં એ વિભાજિત થઈ જાય છે, ઊર્જાનો જથ્થો એ અચળ રહે છે એમ આપણે કહી શકીએ। સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ વાયુ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પ્રાપ્ત થાય છે, એને ફરીથી આપણે પુનઃ મીણબત્તીના સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકતા નથી। મિત્રો, બીજું એક ઉદાહરણ આપું તમને કે 75°C તાપમાન હોય અને 75°C તાપમાન ધરાવતા 100 mg પાણીને તમે એક ઓરડામાં રાખી દો કે જેનું તાપમાન 75°C છે, એટલે કે પાણી ગરમ છે એમ આપણે કહી શકીએ। પછી એ જ પાણીને 25°C તાપમાન ધરાવતા ઓરડામાં રાખી દો છો તો એ પાણી ઠંડુ થઈ જાય છે। તો પાણીની અંદર જે ઊર્જા હતી એ ક્યાં ગઈ? એ વાતાવરણની અંદર, આસપાસના વાતાવરણની અંદર ભળી ગઈ। ફરીથી આપણે એ ઊર્જા પ્રાપ્ત કરી શકીશું નહીં, એ ઊર્જા વપરાઈ ગઈ છે પણ બીજા સ્વરૂપમાં એ ઊર્જાનું રૂપાંતર થયું છે એમ આપણે કહી શકીએ। મિત્રો,
बीजी एक बात करी लू तमने ऊर्जाना स्वरूपों अने रोजिंदा जीवन की अंदर आप कई रीते कार्य करवा माटे आ ऊर्जा उपयोग करीए छे। तो सौथी पहला स्नायु ऊर्जा की बात करी लू तो स्नायु ऊर्जा शू है विविध भौतिक कार्य करवा माटे स्नायु ऊर्जा उपयोग करीए छे। दाखला तरीके साइकल चलावीने आपणे स्कूले जता होईए तो आपणा जे स्नायुओ छे ए स्नायुमांनी ऊर्जा वपराय छे। बीजी बात करी लो के विद्युत ऊर्जा, तो विद्युत ऊर्जानो उपयोग शू? तो विद्युत ऊर्जा विविध उपकरणों चालू करवा माटे टीवी छे, फ्रीज छे, कैमेरा छे, मोबाइल छे, आवा विविध उपकरणों चालू करवा माटे आपणे एनो उपयोग करीए। लाइट प्रकाशित करवा माटे, ट्यूबलाइट चालू करवा माटे विद्युत ऊर्जा वपराय। तो आवी रीते ऊर्जाओ आपणे वापरता होईए छे। बर्तन ऊर्जा, एनो उपयोग शू? तो कि भाई वाहनों चलावा माटे, ट्रक, ट्रेन, गाड़ी, एनी अंदर पेट्रोल, डीजल आ बधु वपराय छे। तो ए बर्तन तरीके आवी ऊर्जा आपणे वापरता होईए छीए। मित्रों हवे प्रश्न ये थाय के बर्तननी पसंदगी करती वखते ध्यान में कई बाबतो राखशो, शुं ध्यान में राखशो? तमे एवुं कयुं बर्तन वापरशो के जे प्रदूषण न करे, सरळताथी उपलब्ध होय? आवी बधी वात आपणे अहींया करवानी छे। तो बर्तननी पसंदगी वखते ध्यान में राखवानी बाबतो, एक वस्तु एमां ए छे कि दहन प्रक्रिया माटे केटली उष्मा मुक्त करे छे ए जरूरी छे। बर्तन ने वापरीए छे आपणे, बर्तननुं ज्यारे दहन थाय एटले केटली उष्मा प्राप्त थाय, आपणने जरूरी उष्मा मळे छे, आ वस्तुनुं ध्यान राखवानुं थाय। नंबर बे, धुमाड़ो उत्पन्न करे छे। जो धुमाड़ो उत्पन्न करे छे तो ए आपणा माटे योग्य नथी, कारण के वातावरणनी अंदर प्रदूषण प्राप्त करशे। तो एवुं बर्तन पण न होवुं जोईए कि जे वधु प्रमाण में धुमाड़ो उत्पन्न करतु होय। सरळताथी प्राप्त छे एवा बर्तनों उपयोग करवो जोईए कि जे सरळताथी आसानीथी आपणने मळी शकतो होय। बीजी वात आवे छे बर्तननी पसंदगी, ए एना कार्य उपर आधारित छे। आपणे बर्तननो उपयोग केवा कार्य में करवानो छे ए पसंदगी प्रमाणे आपणे बर्तननी पसंदगी करवी जोईए। एक ज बर्तन रसोई माटे वपराय अने ए ज बर्तन ओरडाने गरम करवा वपराय ए लगभग शक्य बनतुं नथी। दाखलो आपुं तमने के रसोई माटे आपणे शुं वापरीए, तो के सामान्य रीते लाकड़ा। तो ए लाकड़ा आपणे बर्तन तरीके वापरीए छे, एमांथी ऊर्जा प्राप्त करीए छे, रसोई बनावीए छे। पण ए ज लाकड़ा तमने रूम गरम करवो छे तो एना माटे तमे नहीं वापरी शको। तो आपणे शेमां वापरवानी छे ए अगत्यनुं छे, आ खास ध्यान राखजो। तो मित्रों आपणे अहींया वात करी के ऊर्जा एटले शुं अने बर्तननी पसंदगी वखते ध्यानमां राखवानी बाबतो, आ आपणे वात करी। हवे आ बधी वात करी एटले आपणने सीधो प्रश्न ए थाय तो के भाई ऊर्जानो उत्तम स्त्रोत कयो? आपणे ऊर्जाने केवी रीते प्राप्त करी शकीए? सारामां सारी ऊर्जा कया मार्गेथी मेळवी शकीए ए अगत्यनी छे। तो एकम कद अथवा द्रव्यमान दीठ, एकम कद अथवा द्रव्यमान दीठ वधारे मात्रामां कार्य करे एवी ऊर्जा वापरवी जोईए। नंबर बे, सरळताथी उपलब्ध होय एने ज्यां त्यां जगह आपणे फाफा मारीने भेगी न करवी जोईए, सरळताथी मळी रहे एवी ऊर्जा आपणे आपणा कार्यनी अंदर उपयोग करवो जोईए। नंबर त्रण, संग्रह अने परिवहन योग्य रीते थई शके, आसानीथी थई शके एवुं बर्तन होवुं जोईए। अने नंबर चार, प्रमाणमां सस्तुं होवुं जोईए। आवी बधी कंडीशनोमांथी आपणे जो ऊर्जा प्राप्त करी शकीए तो ए ऊर्जानो उत्तम स्त्रोत कहेवाय। एनो मतलब ए छे के ऊर्जा
नो उत्तम स्त्रोत बेस्ट स्त्रोत आ बधु जो सचवातु होय तो एवी ऊर्जा ए बेस्ट ऊर्जा छे एम आपणे कही शकाय। हवे आ ऊर्जानी वात आवी पण उत्तम बळतण कोने कहेवाय? તમે આમાંની કોઈ એક વસ્તુની પસંદગી કરી લીધી ઉર્જા મેળવવા માટે, પણ એ બળતણ તરીકે ઉત્તમ છે? આ પ્રશ્ન છે। ઉત્તમ બળતણ કોને કહેવાય? તો કે ભાઈ જે બળતણ ધુમાડો ના કરતું હોય, સંપૂર્ણપણે દહન પામતું હોય, આપણે રસોઈ બનાવવા માટે લાકડા લઈ આવીએ છીએ તો એ લાકડા ધુમાડો કર્યા વગર સંપૂર્ણપણે આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ તો એ ઉત્તમ બળતણ કહેવાય। નંબર બે, ઓછી માત્રામાં દહન થાય અને વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય, ખૂબ જ ઓછા લાકડાનો ઉપયોગ કરીને વધુ ઉર્જા આપણે એમાંથી મેળવી શકીએ તો એ ઉત્તમ બળતણ। આગળ વાત કરી એ પ્રમાણે સરળતાથી મળી રહે અને પ્રમાણમાં સસ્તું હોય તો એ ઉત્તમ બળતણ। પછી પ્રદૂષણ ન કરતું હોય અને અંતે કોઈ અવશેષ બાકી ન રહેતો હોય તો એ ઉત્તમ બળતણ। તો અહીંયા ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો અને એ સ્ત્રોતમાંથી તમે જે ઉર્જા પ્રાપ્ત કરી એ ઉર્જા તમે જેમાંથી લીધી એ ઉત્તમ બળતણ છે કે નહીં એ વિશે તમે અહીંયા સારી રીતે સમજી ગયા હશો। આગળ એક વાત કરીએ આપણે કે જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરો છો, ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરો છો તો તમે કોનો ઉપયોગ કરશો? અહીંયા ઘણા બધા વિકલ્પ છે। કોઈ વિદ્યાર્થી એમ કહેશે ગામડામાં રહેતા હોય એવા કે અમે લાકડાનો ઉપયોગ કરીશું, કોઈ વિદ્યાર્થી એમ કહેશે અમે ગેસના બાટલાનો ઉપયોગ કરીશું, કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે અમે ઓવનનો ઉપયોગ કરીશું। તો આ દરેક જગ્યાએથી રસોઈને ગરમ કરવાના વિકલ્પો તમને મળી રહે છે। કહેવાનો મતલબ મારો એ છે કે જો તમે ગામડામાં રહેતા હો અને ભોજનને ગરમ કરવા માટે તમે લાકડા છે, ગોબર ગેસ છે એનો ઉપયોગ કરશો, કારણ કે ગામડાની અંદર આ સરળતાથી પ્રાપ્ત છે, પ્રમાણમાં સસ્તું છે, મોંઘું નથી પડતું અને ઉષ્મા વધુ પ્રમાણમાં આપે છે। આ ગામડાની વાત કરીને, આ જ વસ્તુ શહેરમાં તમે જો રહેતા હો તો ભોજનને ગરમ કરવા માટે એલપીજી ગેસ અથવા ઓવન, માઇક્રોવેવ આવા સાધનોનો તમે ઉપયોગ કરશો, કારણ એલપીજી પ્રદૂષણ રહિત છે, એમાં પ્રદૂષણ થતું નથી। નંબર એક, ઓવન અને માઇક્રોવેવની પસંદગી વધુ કરવામાં આવે છે એનું પણ એક કારણ છે। કારણ શું છે? તો કે જ્યારે ભોજન ગરમ કરવામાં આવે છે ઓવનની અંદર ત્યારે જે ભોજનની ક્વોલિટી છે એ ક્વોલિટી અથવા પોષણ ક્ષમતા અથવા એનો ટેસ્ટ બદલાતો નથી। તો આવી રીતે ભોજનને ગરમ કરવા માટે અલગ અલગ વિકલ્પો પોતાની પરિસ્થિતિને અનુકૂળ પસંદ કરવામાં આવે છે। તો આ એક વાત થઈ। હવે એનાથી આગળ બીજો ટોપિક આવે છે કે અશ્મિભૂત બળતણ એટલે શું, અશ્મિભૂત બળતણ કોને કહેવાય? મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અશ્મિભૂત બળતણ એ તમે આગળ ભણી ગયા છો તો કે જમીનની અંદર લાખો કરોડો વર્ષો પહેલાં જે અશ્મિભૂત વનસ્પતિઓ, પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં ધરબાયેલી પડેલી છે અને એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે, દબાણ ઉત્પન્ન થાય છે અને એમાંથી કોલસો છે, પેટ્રોલિયમ પદાર્થો છે એનું રૂપાંતર આપણે બળતણ તરીકે કરી શકીએ છીએ। તો એવા જે બળતણો છે એને અશ્મિભૂત બળતણ તરીકે
ओळखવામાં આવે છે। ફરીથી એકવાર કહી દઉં કે જમીનની અંદર લાખો કરોડો વર્ષો પહેલા મૃત પ્રાણીઓ અથવા વનસ્પતિઓના અવશેષો પૃથ્વીના પેટાળની અંદર ખૂબ ધરવાયેલા પડ્યા છે। ઉષ્મા અને દબાણને કારણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓ જેવા બળતણો આપણે એમાંથી પ્રાપ્ત કરીએ છીએ, જેને આપણે અશ્મિભૂત બળતણ કહીએ છીએ। હવે ઉર્જાની જેમ માંગ વધતી જાય છે, એમ આ માંગને પૂરી કરવા માટે અશ્મિભૂત બળતણ જે છે એ અશ્મિભૂત બળતણ કોલસા અને પેટ્રોલિયમનો આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ। એટલે હવે અહીંયા તમને ક્લિયર હોવા જોઈએ કે અશ્મિભૂત બળતણની વાત આવે એટલે કોલસો અને પેટ્રોલિયમ એ મુખ્ય છે, અશ્મિભૂત બળતણની જ્યારે વાત આવે ત્યારે કોલસો અને પેટ્રોલિયમ આ મુખ્ય છે, તો એની વાત આપણે અહીંયા સમજી શકીએ છીએ। હવે આના ગેરફાયદા શું છે? આ બળતણનો આપણે ઉપયોગ કરીએ તો એના ગેરફાયદાની વાત પણ આપણે થોડીક કરી લઈએ। અશ્મિભૂત બળતણ જે છે એ બનતા બનતા લાખો કરોડો વર્ષ લાગે છે, બહુ જ સરળતાથી પ્રાપ્ત થતા નથી। પેટ્રોલિયમ પેદાશો, કોલસો આ જે ધરબાયેલા પડ્યા છે એમાંથી આપણે બહાર કાઢીએ છીએ અને લાખો કરોડો વર્ષ લાગે છે। અત્યાર સુધી આપણે જેમ જેમ વાપરતા ગયા એમ એમ જથ્થો ખૂટતો ગયો, ઓછો થતો ગયો, અત્યારે ખૂબ જ મર્યાદિત જથ્થો બાકી છે। પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, ફરીથી આપણે એ ઉપયોગ કરી શકતા નથી। તમને એક ઉદાહરણ આપું કે અહીંયા પાંજરોની પાસે રહેલી કોલસાની ખાણો, કોલસાને આપણે ખોદી ખોદીને કાઢી લીધો, ગાડીઓ ભરી બહાર મોકલી દીધી, ખાણ ખાલી થઈ ગઈ। તો કહેવાનો મતલબ એ છે કે આ બહુ વર્ષો લાગે છે આવી રીતે અશ્મિભૂત બળતણને મેળવતા મેળવતા, મર્યાદિત જથ્થો છે, તમે વાપરો છો ત્યારે ખૂટી જાય છે, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, તથા આના દહનથી એટલે કે કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુનું પ્રદૂષણ થાય છે, અને વાયુનું પ્રદૂષણ થાય છે ત્યારે એની અંદર મુક્ત થતા કાર્બન અને નાઇટ્રોજન તેમજ અન્ય પદાર્થો, ઓક્સાઇડ, એસિડિક ઓક્સાઇડ જેવા અન્ય પદાર્થો જે છે એ વાતાવરણની અંદર ભળે છે। વાતાવરણની અંદર ભળે છે એટલે એની ગંભીર અસરો એસિડ વર્ષા તરીકે પાછી એ જમીન ઉપર વરસાદ સ્વરૂપે આવે છે, જે પર્યાવરણને નુકસાન કરે છે। તો આવી આ રીતે આપણે અશ્મિ બળતણ વાપરતી વખતે આ એના ગેરફાયદા છે એનું ધ્યાન આપણે રાખવું જોઈએ। હવે મેં હમણાં વાત કરી કે અશ્મિભૂત બળતણના દહનથી જે પ્રદૂષણ સર્જાય છે એને કેવી રીતે ઘટાડી શકાય, તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ। આ પ્રદૂષણ કેવી રીતે ઘટાડી શકાય? તો કાર્યક્ષમ દહન કરવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, કે જ્યારે અશ્મિ બળતણનું દહન થાય છે ત્યારે પ્રદૂષણ ઓછું થાય એવી પદ્ધતિઓ વાપરવી પડે, એવી ટેકનિકો વાપરવી પડે જે હાનિકારક વાયુ વાતાવરણમાં ભળે છે એ હાનિકારક વાયુઓ વાતાવરણમાં ઓછા પ્રમાણમાં ભળે એવા પ્રયત્નો કરવા પડે। એના માટે ઘણી બધી પદ્ધતિઓ છે, કે સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરવો પડે કે જેથી કરીને વાતાવરણની અંદર પ્રદૂષણ ઓછું થાય, એના માટે પાઇપની અંદર નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવો પડે કે જ્યારે એનું દહન થાય એટલે નાઇટ્રોજન ફિલ્ટરના કારણે એ પ્રદૂષણને ઓછું કરે। વાહન મુક્ત વિસ્તારો અથવા અઠવાડિયામાં એક વખત વાહન મુક્ત દિવસ નક્કી કરવો પડે, કે જે વાહનોની અંદર ઉર્જા વપરાય છે, પેટ્રોલ વપરાય છે અને એના કારણે જે પ્રદૂષણ થાય છે એ ઓછું થાય। વાહનોની નિયમિત ચકાસણી કરવી પડે કે જેથી કરીને યોગ્ય મેન્ટેનન્સ કરીએ આપણે તો સરળતાથી આવા પ્રદૂષણને આપણે નિવારી શકીએ।
बीजी बात, सीएनजी बर्तनों बने त्या सुधी उपयोग करवो पड़े, एक साथ वधु व्यक्तिओ प्रवास करे तो आ बर्तन ओछू वपराय अने प्रदूषण ओछू थाय। एना माटेनुं एक उदाहरण आपूं के आपणे जे गुजरात सरकारनी एसटी चाले छे, एक साथे 50-55 मुसाफरो ए मुसाफरी करे छे। आ 50-55 मुसाफरो जो टू व्हीलर ઉપર જતા હોય તો 25 टू व्हीलर ની જરૂર પડે। 25 टू व्हीलर માં જે બળતણ વપરાય એ બળતણ આ એસટી બસ કરતાં વધુ વપરાય, એટલે વાતાવરણની અંદર એ પ્રદૂષણ વધારશે। તો એ પ્રદૂષણ ન વધારે એના માટે શું કરવું જોઈએ કે પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। એવું ન થાય કે પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ ઓછો કરીને આપણે પ્રદૂષણને ઓછું કરી શકીએ। મિત્રો, આ એક વસ્તુ બહુ વિચારવા જેવી છે। સરકારી વાહનનો ઉપયોગ કરો, એક સાથે જો શક્ય હોય તો મોટી ગાડી લઈને જતા હોય તો એકલા એ ન જવું જોઈએ, 3-4 વ્યક્તિઓ ભેગા થઈને જવું જોઈએ, તો આપણે આ રીતે પ્રદૂષણને ઘટાડી શકીશું। તો આવી રીતે આપણે પ્રદૂષણને ઓછું કરવાના પ્રયત્નો કરી શકીએ। સમજાય છે મિત્રો? અહીંયા આપણે અત્યાર સુધી વાત કરી કે ઊર્જા એટલે શું, બળતણની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો, ઉત્તમ બળતણ કયું, અશ્મિભૂત બળતણ અને એના ગેરફાયદા, પ્રદૂષણ કેવી રીતે ઘટાડી શકાય, આ વાત આપણે કરી ગયા। એનાથી આગળ કે વિદ્યુત પુરવઠો જો આપણને નથી મળતો તો આપણા જીવનમાં શું ફેરફાર થાય? વિદ્યુત પુરવઠો એ એક ઊર્જાનો સ્ત્રોત છે। અહીંયા કોઈપણ દેશની અંદર પ્રત્યેક વ્યક્તિ દીઠ જે વિદ્યુત ઊર્જા મળે છે એ આપણા વિકાસનો માપદંડ નક્કી કરે છે। આપણું જીવન એ વિદ્યુત ઊર્જા ઉપર આધારિત છે, તેના વગર આપણે ચલાવી શકતા નથી। જો 2 કલાક વિદ્યુતનો પુરવઠો ખોરવાઈ જાય તો આપણે ત્રાહી માંમ પોકારી જઈએ છીએ, પંખા ચાલુ નથી કરી શકતા, ટીવી ચાલુ નથી થતું। તો આ આપણું જીવન જે છે એ જીવન વિદ્યુત પુરવઠા સાથે એવી રીતે સંકળાઈ ગયેલું છે કે આપણે એના વગર કલ્પના પણ કરી શકતા નથી। મેં હમણાં વાત કરી એ પ્રમાણે ઘર વપરાશના ઉપકરણો, પંખા છે, ટીવી છે, ફ્રીજ છે, એસી, ઓવન, લેમ્પ, રેડિયો વગેરેની અંદર વિદ્યુત ઊર્જા આપણે વાપરતા હોઈએ છીએ, એના વગર આપણે ચલાવી લેતા નથી। મોબાઈલ ચાર્જિંગ વગર નથી ચાલતું, તો વિદ્યુત ઊર્જા નથી તો આ બધી જે આપણી ટેવો છે એ ટેવોને સુધારવી પડે। પછી કમ્પ્યુટર, ઇન્ટરનેટ, જે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે એ પ્રમાણે અત્યારે કમ્પ્યુટરની પણ જરૂર છે, એના માટે પણ વિદ્યુત ઊર્જા જોઈએ છે। હવે એવું વિચારો કે થોડાક વર્ષો પહેલાં, 50-60 કે 70-80 વર્ષ પહેલાં આપણે વિદ્યુત ઊર્જા કેટલી વાપરતા હતા, અત્યારે કેટલી વાપરીએ છીએ? અત્યારે વિદ્યુત ઊર્જા એ આપણા જીવનની અંદર એવી રીતે વણાઈ ગઈ છે કે જો એ નથી તો આપણને ખૂબ જ તકલીફ પડે છે, એના વગર આપણને ચાલતું નથી। એટલે આ વિદ્યુત ઊર્જાનો ઉપયોગ પણ આપણે ખૂબ જ સંયમપૂર્વક કરવો રહ્યો। દરેક વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખે, તો અહીંયા આપણે વિદ્યુત ઊર્જા માટે પણ આપણે વાત કરી ગયા। મિત્રો, અત્યાર સુધીનો આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક અહીંયા પૂરો થયો છે। આશા રાખું છું કે તમને ખૂબ જ પસંદ પડ્યો હશે। હવે નવા ટોપિક સાથે આપણે બીજા સમયે મળીશું, ત્યાં સુધી આપણા ગુરુકુળની આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર અચૂક કરજો। જય શ્રી સ્વામિનારાયણ।